આ ભંગાણ પડ્યું છે જિલ્લા કોંગ્રેસમાં ગાબડું પાડવામાં ભાજપને સફળતા મળી છે જિલ્લા પંચાયતની ચાપલધારા બેઠકના કોંગ્રેસી સભ્ય રેખાબેન આહિર ભાજપમાં જોડાયા ચીખલીના ખરોલી ગામે આયોજીત કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ અને પૂર્વ કેબિનેટ પ્રધાન નરેશ પટેલના હસ્તે રેખાબેન વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા હતા આ અગાઉ વાસંદા જિલ્લા પંચાયતની ખાટા આંબા બેઠકના કોંગ્રેસી સભ્ય ચંદુ જાદવ પણ ભાજપમાં જોડાયા કોંગ્રેસમાં જિલ્લા પંચાયતની ત્રણ બેઠકમાંથી હવે એક જ બેઠક રહી છે ભાજપે બે જિલ્લા પંચાયત સભ્ય પોતાની સાથે ભેળવતા વાસંદામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે જાહેરાત કરી પોતાના પર થયેલા હુમલા બાદ પ્રથમ વખત રાવલપિંડીમાં જાહેર સભાને સંબોધતા ઇમરાન ખાને જાહેરાત કરી હતી કે તેમની પાર્ટીએ તમામ વિધાનસભાઓમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે એક રેલીને સંબોધિત કરતા ખાને કહ્યું કે તેમણે મૃત્યુનો નજીકનો સામનો કરવો પડ્યો હતો અને જ્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો ત્યારે તેના માથા પરથી ગોળીઓ પસાર થતી જોઈ હતી રાવલપિંડીમાં આર્મીનું હેડક્વાર્ટર પણ છે ઇમરાને પોતાના સંબોધનમાં કહ્યું કે તેમની પાર્ટીએ વર્તમાન રાજકીય વ્યવસ્થાથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે રાવલપિંડીમાં હજારોની ભીડને સંબોધતા ઇમરાન ખાને કહ્યું કે પીટીઆઈ સરકાર વિધાનસભાઓમાંથી રાજીનામું આપી દેશે તેમણે કહ્યું કે અમે આ સિસ્ટમનો ભાગ નહીં બનીએ તો પંજાબ બોર્ડર પર પાકિસ્તાન તરફથી ડ્રોનની ઘૂસણખોરીના બે પ્રયાસો થયા પરંતુ બીએસએફના જવાનોએ તેને નિષ્ફળ બનાવ્યો હતો અમૃતસર સેક્ટરમાં બે ડ્રોન ભારતીય સરહદ તરફ આગળ વધ્યા હતા પરંતુ જવાનોએ એકને તોડી પાડ્યું જ્યારે બીજું ડ્રોન પરત નાસી ગયું બીએસએફ તરફથી અપાયેલી માહિતી પ્રમાણે અમૃતસર સેક્ટરમાં ડાઉકે ચોકી પર ડ્રોનની હિલચાલ જોવા મળી હતી ડ્રોનનો અવાજ સાંભળીને પેટ્રોલિંગ કરી રહેલા બીએસએફ જવાનોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું થોડીવારમાં ડ્રોનનો અવાજ બંધ થઈ ગયો જે બાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ખેતરોમાં પડલું ડ્રોન મળ્યું આ એક એટ ઓક્ટા કોપ્ટર ડીજીઆઈ મેટ્રિસ ડ્રોન છે જેનો ઉપયોગ પાકિસ્તાનથી દાણચોરો સરહદ પરથી પારથી મોટા માલસામાનના પરિવહન માટે કરે છે આ દરમિયાન અમૃતસર સેક્ટરમાં પંજગ્રાહી પોસ્ટર પોસ્ટ પર ડ્રોનની હિલચાલ સાંભળવામાં આવી હતી જે બાદ જવાનોએ ફાયરિંગ શરૂ કરી દેતા ડ્રોન નાસી છૂટ્યું હતું તો સીબીઆઈ બાદ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પણ દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં થયેલા કથિત કૌભાંડમાં ચાર્જશીટ દાખલ કરી છે ઈડીએ રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી ઈડીએ કોર્ટને કહ્યું કે અમે હાલમાં માત્ર સમીર મહેન્દ્રુ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી રહ્યા છે ટુંક સમયમાં એજન્સી અને આરોપીઓ સામે પણ ચાર્જશીટ દાખલ કરશે ઈડીએ કોર્ટને કહ્યું કે આ મામલે હજુ તપાસ ચાલી રહી છે કોર્ટે ઈડીને પહેલા ચાર્જશીટની કોપી રજીસ્ટરમાં દાખલ કરવા કહ્યું હતું